અસ્ત કચ્છમાં સોમવારે પણ મેઘરાજાએ સપાટો બોલાવ્યો. સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અમરેલી પંથકમાં મેઘો અનરાધાર વરસી પડ્યો. અમરેલીમાં સવારથી ઉકળાટ હતો, બપોરથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, સાંજ પડતા વાદળો વરસી પડ્યા. ગણતરીની મિનિટોમાં જાણે વાદળ ફાટ્યું હોય તેમ વરસી પડતા અમરેલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીની બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી શહેરના માર્ગો પર જળભરાવ થયો. રાજકમલ ચોકમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા, ટુ વ્હીલરના ટાયરો ડૂબી ગયા, કાર ચાલકો પણ પાણીમાં ફસાયા. લાઠી શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ બાજુ ભાવનગરના બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેવગઢા, ધરાઈ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ કચ્છમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. અંજારના ખોખરમાં ધોધમાર વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસ્યો વરસાદ. જોરદાર ગતિથી ફૂંકાઈ રહ્યો છે પવન. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ રહ્યો. બપોર બાદ સાંજ થતાં થતાં માહોલ વરસાદી થઈ ગયો. સુસવાટા ભર્યા પવન સાથે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. વધુ પડતા સતત વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં છે. મગફળી, મકાઈ, સોયાબીનના પાકને નુકસાનીની ભીતિ છે. અરવલ્લીના મોડાસા શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદને લઈને સમાચાર મળ્યા. ખાંભા ગીર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘો મુશળધાર. ખાંભા શહેરમાં અનરાધાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ખાંભાના ખડાધાર, પીપળવા, ચતુરી, બોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ખડાધાર ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. છેલ્લે છેલ્લે વરસાદ પડવાથી ખેતીના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતિત બની ગયા છે. અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદ. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ડેડાણ, મોટા સરાકડિયા, રાયડી, પાર્ટી, નેસડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. ડેડાણ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. છેલ્લે છેલ્લે વરસાદ પડવાથી ખેતીના પાકને નુકસાન જવાની ખેડૂતો ચિંતિત બની ગયા છે. અમરેલીના જાફરાબાદની પણ વાત કરીએ કે જ્યાં પણ વરસાદી માહોલ છે. ટીંબીલોક, નાગેશ્વરી, મીઠાપુરમાં વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના મોટાભાગના વિસ્તારો હાલમાં વરસાદની ઝપેટમાં છે અને ભારે વરસાદ સાથે પવન પણ તેટલો જ ગતિમાં છે, જેના કારણે ખેડૂતોને પાકને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. ઓજતના પાણીએ છઠ્ઠી વાર ઘેડના બામણાસાની કેડ ભાંગી. જુઓ તારાજીના દ્રશ્યો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, પાણીનો ધસમસતો પ્રવાહ. ગોઠંડુપ પાણીમાંથી પસાર થતા ખેડૂતો અને જાણે કોઈ નદી ગાંડી દૂર બની હોય તેવા દ્રશ્યો છે ઘેડના. અહીંયા ખેડૂતો પર જાણે કુદરત બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. સિઝનમાં છઠ્ઠી વાર ઘેડના બામણાસાની કેડ ભાંગી નાખી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યું. ઓજત ડેમમાંથી પણ પાણી છોડાતા ઓજત નદીનો પાળો તૂટી ગયો, જેનું તોફાની બનેલું પાણી બામણાસા ઘેડના ખેતરોમાં ઘૂસી ગયું, જેથી ખેતરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડૂતોની નજર સામે જ પોતાના મહામુલા પાક પાણીમાં ડૂબી ગયો. ખેતરોમાં 3-4 ફૂટ પાણી ભરાતા પાક પણ દેખાતો નથી. આવું પહેલી વાર નથી બન્યું. આ સિઝનમાં છઠ્ઠી વાર ઓજતના પાણીએ પથારી ફેરવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ગીર ગઢડા સોનપર ગામે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તારાજીના દ્રશ્યો ત્યાં પણ જોવા મળ્યા. મજબૂરીના દ્રશ્યો છે ગીર ગઢડાના. ગીર બંતકમાં પાછલા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર ગઢડાના સોનપુર ગામે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ચંદ્રભાગા નદીમાં પૂર આવતા ગ્રામજનો ખેડસમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. નદીમાં પાણી આવતા સોનપરા ગામની સીમમાં વસતા ખેડૂત પરિવારો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. દૂધ આપવા અને વાડીએ જવા લોકોને પાણીના ભારે પ્રવાહમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો જીવના જોખમે આ રીતે નદીમાંથી પસાર થાય છે. તો ગીર સોમનાથ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ થયો. બાવના, પીપળવા, માલશ્રમ, માલગામ, જંત્રાખડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. નવરાત્રી પહેલા વરસાદથી ગરબા આયોજકોની બધી ચિંતા. વડોદરામાં ફરી વિશ્વામિત્રીએ તાંડવ મચાવ્યો. મહિનામાં 3જી વાર પૂરનો ખતરો. વડોદરાવાસીઓની જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. કુદરત રૂઠી હોય તેમ વડોદરા પર 2 મહિનામાં 3જી વાર પૂરનું સંકટ મંડરાયું. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી 1 જ ફૂટ ઉપર છે. હાલ વિશ્વામિત્રીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી. ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજની જળસપાટી 25 ફૂટે પહોંચતા ફરી પૂરનું સંકટ તોળાયું.
ધીમે ધીમે નદીની સપાટી વધી. જેમ જેમ પાણીનું લેવલ વધી રહ્યું છે તેમ તેમ વડોદરાવાસીઓના ધબકારાના લેવલ વધી રહ્યા છે. લોકો જીવ તાળવે ચોંટાડીને બેઠા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના ઝૂંપડપટ્ટી વિસ્તારના દ્રશ્યો જુઓ. એક યુવક પાણી વચ્ચે ઝૂંપડપટ્ટી ઉપર ચડી ગયો. ચારે તરફ પાણી પાણી છે અને યુવક ઝૂંપડપટ્ટી પર ચડીને લાચાર યુવક કેમેરામાં કેદ થયો. નદીના પાણી ઘૂસી જતા યુવકે પોતાની વધી ઘટી ઘરવખરીને બચાવવા હવાત્યા પણ માર્યા હતા. બીજી તરફ વડસર ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાય. કાંસા રેસીડન્સી, સમૃદ્ધિ, કોટેશ્વર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાતા ઘણા લોકો પોતાના ઘરમાં ફસાયા. રાત્રે ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી, સાથે જ અનાઉન્સમેન્ટ કરીને લોકોને સચેત કરાયા. નદીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી કહેર મચાવે તે પહેલા વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી કાસમાં રિક્ષા ખાબકી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતા બની ઘટના. રિક્ષા કાસમાં ખાબકતા રિક્ષા ચાલક જીવ બચાવવા રિક્ષાની ઉપર ચડી ગયો. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગરો રસ્તા પર નીકળ્યા. વડસર ગામ રાઠોડવાસ પાસે એક મહાકાય મગર દેખાયો. 8 ફૂટનો મહાકાય મગર આવી પહોંચતા સ્થાનિકોમાં ભય ફેલાયો. સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા મગરનું રેસ્ક્યુ કરાયો. ટીમના સભ્યોએ સ્થળ પર પહોંચી 1.5 કલાકના જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું. મગરને વન વિભાગની ટીમને સોંપાયો. મહત્વના સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નમામિ દેવી નર્મદાના નીરના વધામણા કરશે. સીઝનમાં પહેલી વાર છલકાશે ગુજરાતની જીવાદોરી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે. ત્યારે આવતીકાલે એટલે કે મંગળવારે 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના વધામણા કરશે. કેવડિયા ખાતે પહોંચી નર્મદાના નીરના વધામણા કરશે, પૂજા અર્ચના કરશે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. હવે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 5 થી 6 સેન્ટીમીટર બાકી છે. નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 138.61 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 છે, એટલે ડેમ છલકાવાની થોડી જ છેટું છે. 99.99% ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમના 3 ગેટ 1.30 સેન્ટીમીટર ખુલીને પાણી છોડાઈ રહ્યું છે. પાણીની આવક 81,508 ક્યુસેક થઈ છે અને ડેમના એક દરવાજાના 3 ગેટ 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો પાણી છોડાતા 3 જિલ્લાના કાંઠાના 42 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોમાં તાકીદ કરી છે. મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કામ 2017માં પૂર્ણ થયું હતું. ત્યારે 16 સપ્ટેમ્બર 2017માં ભરાયો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું. ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબર 2024 ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે. આ વખતે પીએમ નહીં પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદા નીરના કરશે વધામણા. જતા જતા મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવતા મોટા મોટા ડેમો ઓવરફ્લો થઈ ગયા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો. એક તરફ હવે નવરાત્રી શરૂ થવાને 3 દિવસ બાકી છે, તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં ભાદરવાના અંતમાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ છે. ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. મેઘરાજાની ધમાલના કારણે સૌરાષ્ટ્રના ડેમો ફરી છલકાયા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ સીઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતા સવારે 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. ડેમ 100% ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા અને 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડી પાલીતાણા અને તળાજાના 17 ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. આ તરફ જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાએ જમાવટ કરતા જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ઓજત 2 ડેમ 95% ભરાયો. ભારે વરસાદ થતા ઓજત ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા, જોકે સવારે આવક ઘટતા 3 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા. હાલ